सब्सक्राइब करो न्यूज पॉइंट चैनल ने पची यूट्यूब एप पर बेल नु बटन दबावो अने निहाळो न्यूज पॉइंट चैनल। नमस्कार, स्वागत छे न्यूज पॉइंट मा बुलेटिन नी साथे हूं छु विशाल। नजर करीशु आजनी हेडलाइन्स उपर। बनासकांठामां एक शिक्षके पोताना विद्यार्थीओने वांछता करवा 1999 थी जोड़ाक्षर वगरनी वार्ता अने गीतो लखवानुं शरू कर्युं। जो के शिक्षके अत्यार सुधीमां 3236 जोड़ाक्षरो विनानी 12 वार्ताओ लखी लीमका क्रिनी सहित एशिया बुक ऑफ रेकॉर्डमां स्थान प्राप्त करी अजोड़ सिद्धिओ मेळवी। वाव तालुकाना चंदनगढ़ गाम में खेडूतना उपा पाक में जेसीबी फेरव्या। एक बाजू चौमासा में पाक में नुकसान, बीजी बाजू उपा पाक में जेसीबी ट्रेक्टरों फेरवता खेडूतना पाक ने नुकसान। જ્યારે દિયોદર કોતડા ગામે દબાણ દૂર કરવા ગયેલા અધિકારીનો કાફલો વિના મોઢે પરત ફર્યો। પ્રશ્નનું નિવારણ ન આવતા પોલીસની ટીમ પણ પરત આવી। થરાદના રાધા નેસડાથી ખીમાણા પાદરમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। ખેડૂતોના ઉપા પાકમાં પરવાનગી અને જાણ કર્યા વગર સોનલ પેનલના થાંભલા ઉપા કરતા ભારે રોષ જોવા મળ્યો। ખેડૂતોને ધાક ધમકી આપી થાંભલા ઉપા કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોએ થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। સરકાર દ્વારા ખેડૂતોના પાકનો તેમને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે અનેક પાકોને ટેકાના ભાવે ખરીદવાની શરૂઆત કરવામાં આવી, જેમાં હવે સરકાર દ્વારા ખેડૂતોની બાજરી 2150 રૂપિયાના ભાવે ખરીદવામાં આવતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી અને સરકારનો આભાર માન્યો। હવે સમાચાર જોઈએ વિગતવાર। બનાસકાંઠાનો એક એવો શિક્ષક કે જેને પોતાના વિદ્યાર્થીઓને વાંચતા કરવા 1999થી જોડાક્ષર વગરની વાર્તા અને ગીતો લખવાનું શરૂ કર્યું હતું। જો કે શિક્ષકે અત્યાર સુધીમાં 3236 જોડાક્ષરો વિનાની 12 વાર્તાઓ લખી લીમકા ગ્રીની સહિત એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કરી અજોડ સિદ્ધિઓ મેળવી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની સણાવ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ પંડ્યા નામના શિક્ષકે પોતાના શિક્ષણકાળ દરમિયાન 1999થી અત્યાર સુધીમાં 3236 જોડાક્ષરો વિનાની વાર્તા અને ગીતો રચી દીધા છે। મહત્વની વાત એ છે કે ભાવેશભાઈની આ પ્રતિભાને જોઈ તેમને લીમકા ગિનીઝ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। ભાવેશ પંડ્યા પોતે સાબરકાંઠા જિલ્લાના મેઘરજના વતની છે અને તેઓ 1999માં ડીસાના સરડો ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે હાજર થયા હતા। જો કે તે સમયે શાળામાં હાજર બાળકોને વાંચન કરતા આવડતું ન હતું, જેને લઈ શિક્ષક ભાવેશ પંડ્યાએ જોડાક્ષરો વિનાની વાર્તા અને ગીતો બાળકોને જોડાક્ષરો વિનાના શબ્દો મળતા અને ગીતો રચી બાળકોને વાંચન કરતા કરી દીધા। જો કે શિક્ષકના આ અનોખા પ્રયોગના કારણે બાળકો આસાનીથી લખતા વાંચતા થઈ ગયા છે, જેને લઈને વિદ્યાર્થીઓ એકદમ સરળ રીતે અભ્યાસ કરતા થઈ જતા શિક્ષકની મહેનત સોળે કળાએ ખીલી છે। કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ ઉક્તિ આ શિક્ષકે સાર્થક કરી બતાવી છે। हरेश ठक्कर, ब्यूरो रिपोर्ट, डीसा। जॉब लागी तो ये वक्त प्राथमिक शाला शिक्षक तरीके बाड़कों जोड़े काम करता है जणायुं कि छोकराओने वाचन गणन लेखन में वाँचता ज नहीं आवड़त, जेने भाषा नहीं आवड़े एने बीजा विषय नहीं आवड़े, તો એમાં સંશોધન કરતા એવું જણાવ્યું કે બાળકોને જોડાક્ષર વાંચતા નથી આવડતું। તો પછી એવું નક્કી કર્યું જોડાક્ષર વાંચતા નથી આવડતું તો જોડાક્ષર વગરનું કશું લખીએ કે જેનાથી બાળકો વાંચી શકે ને એમનો આત્મવિશ્વાસ ડેવલપ થાય, એ બેઝ ઉપર એક પ્રારંભિક શરૂઆત કરી હતી। શરૂઆતના તબક્કે 80 વાર્તાઓ લખી હતી, જે 80 વાર્તાઓ એવી હતી બાળકોને 1-5 ધોરણમાં ઉપયોગી થાય જુદા જુદા વિષય માટે, અને એ રીતે કામ કરતાં કરતાં પછી IIM સુધી એની વાત પહોંચી અને IIM એના ઉપર રિસર્ચ કર્યું કે ભાઈ જોડાક્ષર વગરની વાર્તાઓ દ્વારા કઈ રીતે ભણાવી શકાય, શું ભણાય, અમે ગમતી નિશાળ નામ આપ્યું હતું અમારી શાળાનું, તો એ ગમતી નિશાળ પ્રોજેક્ટના નામે અમને એવોર્ડ મળ્યો, નેશનલ ઇનોવેશન એવોર્ડ, અને એ પછી તો તબક્કાવાર લીમકા રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ, રાષ્ટ્રપતિ સન્માન પણ મળ્યું 2015માં પદ્મશ્રી અનિલ ગુપ્તા સરના આશીર્વાદથી, એમના માર્ગદર્શનથી, એ પછી બ્રિટિશ કાઉન્સિલે 2015માં જ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટીના માધ્યમથી મને ડૉક્ટરેટની, હોનરરી ડૉક્ટરેટની મારા આ કામ માટે એમને સન્માન કર્યું, હોનરરી ડૉક્ટરેટ આપ્યું। પછી તો એક વખત વર્લ્ડ રેકોર્ડ થયો અથવા નેશનલ એવોર્ડ મળ્યા પછી તો બીજા
કેટલાક એવોર્ડ એને મળી જાય, સન્માન મળી જાય, પણ હું બાળકો માટે કર્યું હતું ના, એ મારું વ્યક્તિગત ભલે સન્માન હશે, પણ એ છોકરાઓને વાંચતા નહોતું આવડતું એટલા માટે આ કામની શરૂઆત થઈ હતી. અને અત્યારે અમે કહી શકીએ છીએ કે અમારી શાળાના બધા જ બાળકોને બધું જ વાંચતા લખતા અને એમને જે ધોરણ પ્રમાણે એમનું બધું જ આપે. અમીરગઢના વિરમપુર પાસે અકસ્માતમાં કાનપુરના મહિલા સરપંચના પતિનું મૃત્યુ નિપજ્યું છે. ધનપુરાના બાલારામ અંબાજી હાઈવે પર બે બાઇકોનો સામસામે અકસ્માત થયો છે અને બંને બાઇક ચાલકો સહિત અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. અમીરગઢના વિરમપુર પાસે અકસ્માતમાં કાનપુરના મહિલા સરપંચના પતિનું મોત થયું છે. ધનપુરાના બાલારામ અંબાજી હાઈવે બે બાઇકોનો સામસામે અકસ્માત સર્જાયો હતો. બંને બાઇક ચાલકો સહિત અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને 108 મદદથી પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વિરમપુરના કાનપુર પંચાયતના મહિલા સરપંચના પતિનું મોત નિપજ્યું છે. ધનપુરાના બાલારામ અંબાજી હાઈવે બે બાઇકોનો સામસામે અકસ્માત સર્જાયો હતો. સારવાર દરમિયાન વિરમપુરના મહિલા સરપંચના પતિનું મોત થતાં અરેરાટી મચી ગઈ છે. વિનોદસિંહ ડાભી, બ્યુરો રિપોર્ટ, અમીરગઢ. વાવના મડકામાં 10 એકર ખેતરમાં ઉભેલો પાક પશુઓને ખવડાવવામાં આવ્યો છે. સ્વર્ગસ્થના સ્મરણાર્થે તેમના પરિવારે આ દાન કર્યું છે. વાવના મડકામાં 10 એકર ખેતરમાં ઉભેલો પાક પશુઓને ખવડાવવામાં આવ્યો. સ્વર્ગસ્થના સ્મરણાર્થે તેમના પરિવારે આ દાન કર્યું છે. કડવી પરિવારે 10 એકર જમીનમાં વાવેલો પાક ગાયોને ચરાવ્યો છે. ખેતરમાં ઉભેલો પાક ગૌશાળાના પશુઓને ચરાવીને દાન કર્યું છે. વાવના મડકામાં 10 એકર ખેતરમાં ઉભેલો પાક સ્વર્ગસ્થના સ્મરણાર્થે તેમના પરિવારે પશુઓને ખવડાવીને દાન કર્યું છે. બ્યુરો રિપોર્ટ, વાવ. બનાસકાંઠા દિયોદર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા નશાબંધી અધિકારી NA દિવાણી તેમજ જિલ્લા નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ SP વાઘેલાના અધ્યક્ષ સ્થાને નશાબંધી સપ્તાહની ઉજવણી પૂર્ણાહુતિ સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યારે આજે ડીસા શહેરમાં રોટરી ક્લબ હોલ ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠાના દિયોદર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા નશાબંધી અધિકારી NA દિવાણી તેમજ જિલ્લા નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ SP વાઘેલાના અધ્યક્ષ સ્થાને નશાબંધી સપ્તાહ દિનની ઉજવણી પૂર્ણાહુતિ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વર્તમાન સમયમાં લોકો દારૂ, ચરસ, બીડી, સિગારેટ, તમાકુ, ગુટકા, છીકણી, અફીણ, મેડિકલમાં મળતી નશાની ટીકડીઓ જેવા અનેક વ્યસન માણસને કેન્સર કે મોટી બીમારીઓને નોતરે છે, જેને અટકાવવા માટે નશાબંધી મુક્તિના અમલીકરણ માટે નશાબંધી સપ્તાહ દિનની ઉજવણી પૂર્ણાહુતિ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, દિયોદર DYSP PH ચૌધરી, PSI GK જાડેજા, તાલુકા ડેલિગેટ માનજીભાઈ જોશી, ભરતભાઈ અખાણી વગેરે આગેવાનો હાજર રહી ઉજવણી કરી હતી. પ્રદીપસિંહ વાઘેલા, બ્યુરો રિપોર્ટ, દિયોદર. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન તરફથી વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ડીસા વિભાગીય DYSP કૌશલ ઓશા તથા ડીસા ઉત્તર પોલીસ ઇન્સ્પેક્ટર JY ચૌહાણ અને દક્ષિણ પોલીસ ઇન્સ્પેક્ટર BV પટેલ અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના PSI TH પરમાર સહિત તમામ પોલીસ સ્ટેશન સ્ટાફ અને યુવા વર્ગ હાજર રહ્યા હતા. નશાબંધી સપ્તાહની ઉજવણી કાર્યક્રમમાં ડીસાના દક્ષિણ પોલીસ ઇન્સ્પેક્ટર BV પટેલ અને ઉત્તર PI JY ચૌહાણ દ્વારા લોકોને નશાબંધી માટેનું જાગૃતતાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરેક લોકો મહાત્મા ગાંધીજીના સૂત્રો અનુસાર વ્યસન મુક્ત બને અને પોતાનું તથા પોતાના પરિવારજનોને વ્યસનથી દૂર રાખે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો વ્યસન મુક્તિ બને તે હેતુથી રિક્ષા ચાલકો અને મજૂર વર્ગના લોકો વ્યસનમાંથી મુક્ત થાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાવ તાલુકાના ચંદનગઢ ગામમાં ખેડૂતોના ઉભા પાકમાં JCB ફેરવ્યા. ખેડૂતો સામે સોલર પેનલના કોન્ટ્રાક્ટરોની મનમાની સામે આવી છે. ખેડૂતોના ઉભા પાકમાં પરવાનગી અને જાણ કર્યા વગર સોલર પેનલના ટાવર ઉભા કરાતા ભારે રોષ જોવા મળ્યો છે. વાવ તાલુકાના ચંદનગઢ ગામમાં ખેડૂતોના ઉભા પાકમાં JCB ફેરવ્યા. ખેડૂતો સામે સોલર પેનલના કોન્ટ્રાક્ટરોની મનમાની સામે આવી છે.
ખેડૂતોના ઊભા પાકમાં પરવાનગી અને જાણ કર્યા વગર સોલર પેનલના ટાવર ઊભા કરતા રોષ જોવા મળ્યો છે. એક બાજુ ચોમાસામાં પાકમાં નુકસાન તો બીજી બાજુ ઊભા પાકમાં જેસીબી ટ્રેક્ટરો ફેરવતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખેડૂતોને ધાક ધમકી આપી થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે. વાવ તાલુકાના ચંદનગઢ ગામમાં ખેડૂતોના ઊભા પાકમાં જેસીબી ફેરવતા મોટું નુકસાન થયું છે. ખેડૂતોના ઊભા પાકમાં પરવાનગી અને જાણ કર્યા વગર સોલર પેનલના ટાવર ઊભા કરતા ભારે રોષ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ વાવ. બનાસકાંઠા દિયોદર કોટડા ગામે દબાણ દૂર કરવા ગયેલી અધિકારીનો કાફલો વિના માટે પરત ફર્યો. પ્રશ્નનું નિવારણ ન આવતા પોલીસની ટીમ પણ પરત આવી છે. બનાસકાંઠા દિયોદર તાલુકાના કોટડા ગામે અગાઉ પડેલ પ્લોટના બહાના તળે પ્લોટના માપથી અને બીજી જગ્યા પર ખોટી રીતે દબાણ કરતા ગામના જાગૃત નાગરિક દ્વારા 3 મહિના અગાઉ દબાણ સ્વચ્છતા રીતે દૂર કરવા માટે ગ્રામ પંચાયત અને દિયોદર તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં કોઈ નિર્ણય ન આવતા આખરે જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટર દિયોદરને રજૂઆત કરી હતી, જેમાં 3 મહિનાની રજૂઆત બાદ દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવતા આજે દિયોદર તાલુકા પંચાયતની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કોટડા ગામે દબાણ દૂર કરવા પહોંચી હતી, જેમાં પંચાયત દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે અરજદારે પણ પોતાની સનદનો આધાર પુરાવો રજૂ કર્યો હતો. જો કે તપાસમાં આવેલા આંકડા અધિકારી દિયોદર મહેન્દ્ર પટેલ દ્વારા લે આઉટ પ્લાનની ગ્રામ પંચાયત પાસે માગણી કરતા ગ્રામ પંચાયત દ્વારા લે આઉટ પ્લાન ન હોવાનું રટણ કર્યું હતું, જેમાં ગ્રામ પંચાયતમાં સતત 2 કલાક સુધી આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે આ બાબતે જાગૃત નાગરિક બારોટ ડાંગજીભાઈએ જણાવ્યું કે મારા પ્લોટ પર ખોટી રીતે દબાણ કર્યું છે, હું છેલ્લા 3 મહિનાથી મારી રજૂઆત દિયોદર તાલુકા પંચાયતને કરું છું, આજે તાલુકા પંચાયતની ટીમ આવી છે પરંતુ કોઈ પ્રશ્નનું નિવારણ આવતું નથી, અમારી પાસે લે આઉટ પ્લાનની માગણી કરે છે જે ગ્રામ પંચાયત પાસે ના હોવાથી અમો શું કરીએ, અમોએ અમારા પુરાવા રજૂ કર્યા છે, હવે યોગ્ય નિર્ણય નહીં આવે તો અમો હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું તેવી ચીમકી પણ આપી છે. જો કે મીડિયા દ્વારા આવેલ આંકડા અધિકારી મહેન્દ્ર પટેલને આ બાબતે પૂછતા તપાસનો રિપોર્ટ તાલુકા પંચાયત ખાતે રજૂ કરવાનું જણાવ્યું હતું, ત્યારે આજે કોટડા ગામે દબાણનો પ્રશ્ન ફરી એક વખત ગામમાં ચર્ચામાં રહ્યો હતો. પ્રદીપસિંહ વાઘેલા, બ્યુરો રિપોર્ટ, દિયોદર. પ્લોટ બાબત રજૂઆત કરી હતી, પણ મારો જે પ્લોટ હતો એમાં પટેલે ધરાભાઈ ભીખાભાઈ દબાણ કરેલો છે, બરોબર. અને અમે 2-3 મહિનાથી રોજ તાલુકા પંચાયતમાં, એટલે રોજ કોઈ દાડો એવો ખાલી રવિવારે અમે જેલા છે, બરાબર. અને આજ તાલુકાવાળી ટીમ આવી છે, કોઈ નિવેડો લાવ્યો નથી. ઈ રહી કે ફલણો લાવવાનું, ફલણો લાવ, અમારા પાસે જે પૂરા હોય લાવો, બીજું શું લાવવાનું. હવે લેઆઉટ પ્લોટ પંચાયતમાં ચોરાઈ ગયો છે, એ તો કોઈ અમારી તાકાત નથી, કોણ લઈ ગયું છે, જ્યાં વખતે એને વખતે ચોરાણી છે, આગળના વખતે ચોરાણી છે લેઆઉટ પ્લોટ, એમાં આપણને ખબર નથી. નાકે પંચાયતનો કાગળો પંચાયતમાં હોવા જોઈએ. તમારી પાસે કેટલો સમયથી પ્લોટ હતો? આમ તો મારા હું 18 વર્ષથી તો અહીંયા બેઠો છું. વધુ સમાચાર જોઈશું તે પહેલા રોકાઈશું એક બ્રેક સુધી. કોરોનાની વધી રહી છે દહેશત. વાયરસના પગલે સમગ્ર દેશ લોકડાઉન. અમે નિભાવીશું અમારી ફરજ, તમે નિભાવો તમારી ફરજ. ઘરમાં રહો, સુરક્ષિત રહો. મહામારીનું મહાકવરેજ જોતા રહો ન્યૂઝ પોઈન્ટ સાથે. વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચારોમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં સરકારની ગાઈડલાઈનના ધજગરા ઉડાવતા રાજકીય પક્ષના નેતાઓ સામે કડક કાર્યવાહી કેમ ના કરાઈ? જિલ્લા કલેક્ટર શ્રી, નાયબ કલેક્ટર, મામલતદારને એડવોકેટ પીઆર સોલંકી દ્વારા નોટિસ ફટકારી 15 દિવસમાં જવાબ માંગ્યો છે. સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી યથાવત રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જે ગાઈડલાઈનનું દરેક નાગરિકો દ્વારા ચુસ્તપણે પાલન કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે આમ જનતા દંડ ના ભરવો પડે તે માટે ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે. જ્યારે કોઈ આમ નાગરિક ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે તો પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરી
₹1,000 દંડ વસૂલ કરવામાં આવે છે, જ્યારે રાજકીય પક્ષના નેતાઓ દ્વારા સરકારની ગાઈડલાઈન અમલમાં હોવા છતાં રાજકીય પક્ષના નેતાઓ દ્વારા રાજકીય કાર્યક્રમો યોજીને સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સરકારના નિયમો દરેક નાગરિકો માટે એક સરખા હોય છે, જેને લઈને આજે બહુજન સમાજ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અને એડવોકેટ પીઆર સોલંકી દ્વારા, ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ડીસા તાલુકાના ડેડોલ ગામમાં રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રાખીને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા અને લોકો માસ્ક પહેર્યા વગર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જ્યારે દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ પુરિયા દ્વારા પણ રક્તદાન શિબિર કેમ્પમાં માસ્ક પહેર્યા વગર હાજરી આપી હતી અને વાવના કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પણ સાકરતુલા કાર્યક્રમમાં માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ ના જાળવી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા જિલ્લાના ભાજપના સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા પણ થરાદ વિસ્તારમાં ખાટલા બેઠક યોજાઈ હતી, જેમાં માસ્ક પહેર્યા વગર સાંસદ પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ ના જાળવી સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, છતાં બનાસકાંઠા જિલ્લાની પોલીસ વિભાગ લાચર બની તમાશો જોઈ રહ્યું છે, જ્યારે જિલ્લાનું વહીવટીતંત્ર દ્વારા પણ કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને આજે ખુલાસા સાથે આજે બહુજન સમાજ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ પીઆર સોલંકી એડવોકેટ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી તથા નાયબ કલેક્ટર ડીસા અને ડીસા મામલતદાર કચેરીમાં નોટિસ ફટકારી છે અને 15 દિવસમાં ખુલાસો માગવામાં આવ્યો છે, જ્યારે 15 દિવસની અંદર સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા રાજકીય પક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો વહીવટીતંત્ર સામે કોર્ટમાં પિટિશન દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કાયદાની 80-80 કરતા રાજકીય પક્ષના નેતાઓ સામે સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે નોટિસ આપવામાં આવી છે અને જો નોટિસ મળવાના 15 દિવસમાં રાજકીય પક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે તેવું બહુજન સમાજ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ પીઆર સોલંકી એડવોકેટ દ્વારા જણાવ્યું હતું. ત્યારે ખરેખરમાં સરકાર દ્વારા જો સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે બનાવી હોય તો આમ જનતા સાથે રાજકીય પક્ષના નેતાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આમ જનતા દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા. હાલમાં દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, જ્યારે સરકાર દ્વારા ગાઈડલાઈન પણ બનાવવામાં આવી છે અને એ ગાઈડલાઈનનું લોકો જે સામાન્ય પ્રજા છે એ પાલન કરી રહી છે અને જે કાયદો તોડે છે એને દંડ પણ કરવામાં આવે છે, માસ્ક ન પહેરવાને પણ દંડ કરવામાં આવે છે અને આ સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કાર્યવાહી અધિકારીઓ કરતા હોય છે જોવા મળે છે. પરંતુ હાલમાં ઘણા સમયથી જોઈએ છીએ તો અહીંયા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે, પરંતુ એમની સામે અધિકારી કોઈ એક્શન લેતા નથી. જેમ કે હમણાં 4-5 જગ્યાએ જોઈએ તો નેતાઓ મોટી ભીડ ભેગી કરી અને સરકારી જે ગાઈડલાઈનનો હામ ઉલ્લંઘન કરી છે, છતાં પણ અધિકારીઓ લાચાર મૂઢે જોઈ રહ્યા છે, એમની વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી નથી કરી. એના માટે થઈને મેં આજ તો 6 તારીખને રોજ નોટિસ આપી છે નાયબ કલેક્ટર ડીસા સાથે કલેક્ટર સાહેબ બનાસકાંઠાને અને મામલતદાર સાહેબ ડીસાને નોટિસ આપી અને ખુલાસો માંગ્યો છે. 15 દિવસમાં જો આ નોટિસ બાબતે જો જવાબ આપવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી કરીશ, જરૂર પડે તો હું હાઈકોર્ટ પણ જઈશ. ડીસા શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીથી આશાપુરા સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને ગટરના ગંદા પાણીનો નિકાલ અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરથી કરવામાં આવશે. રાજ્ય સરકારને ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં બૂમરાળ ઉઠવા પામી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં પણ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વાત કરીએ ડીસા શહેરમાં આવેલા આશાપુરા સોસાયટી. આશાપુરા સોસાયટીમાં ગટરના કોન્ટ્રાક્ટર દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા ઘોઘાવદરની કામગીરી દરમિયાન અનેક રહીશોના પાણીના કનેક્શન અને શૌચ કૂવાના કનેક્શન તોડી પાડવામાં આવ્યા છે, જેને લઈને
સ્થાનિકોએ પોતાના ખર્ચે નવા પાણીના કનેક્શન અને નવા શૌચ કૂવાના કનેક્શન જોડવાની ફરજ પડી રહી છે. ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અનેક રહીશોને ખોટા ખર્ચ ઉઠાવવાની ફરજ પડી રહી છે. આશાપુરા સોસાયટીમાં અંદાજે 72 મકાનો આવેલા છે. દરેક મકાન માલિકને પોતાના ખર્ચે પાણીના કનેક્શન અને કૂવાના કનેક્શન જોડવાની ફરજ પડી રહી છે. એક પગે 1000 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે 72 મકાન માલિકોને અંદાજે 72000 રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. હરેશ ઠક્કર, બ્યુરો રિપોર્ટ, ડીસા. આજે તમને બિલ દેખાય છે અમારી આશાપુરી સોસાયટી ભાગ એક માં. આજે વ્યક્તિ દીઠ અમને 1000 રૂપિયા ઘટાવ્યા છે અને અમારા સોસાયટી ની અંદર 72 ઘર છે અને 72 ઘર ની અંદર તમે સમજી લો કેટલો ખર્ચો હશે. અને અમે આજે 15 દિવસ થી હેરાન થઈએ છીએ. અમારા ઘરમાં નાના નાના બાળકો છે, સંડાસ બાથરૂમ ના પાણી બહાર નીકળે છે અને લાપરવાહી થી કામ કરે છે. તમે સમજી અને જોઈ લો. અને કોઈ આમાં નગરપાલિકા ની કોઈ બી આમાં નુકસાન થશે તો એમની જવાબદારી રહેશે. અને અમે હડતાલ ઉપર ઉતરશું. 15 દિવસ થી અમે હેરાન થઈએ છીએ લગાતાર. અમારી પર્સનલ ખર્ચો છે અને ઘર દીઠ 1000 રૂપિયા ખર્ચો છે અમારો. વડગામ બાર એસોસિએશન દ્વારા સરકાર દ્વારા તલાટીઓની આપેલી સત્તાનો વિરોધ કરાયો છે. સરકાર દ્વારા ડિજિટલ સેવા સેતુ અંતર્ગત ગ્રામ પંચાયતોમાં તલાટીઓને એફિડેવિટ માટે સત્તા આપતા બાર એસોસિએશન ખફા થયા છે. વડગામ તાલુકામાં બાર એસોસિએશન દ્વારા ગ્રામ પંચાયતોમાં તલાટીઓને એફિડેવિટ માટે આપેલી સત્તાઓની સામે લાલ ગુમ બનીને વડગામ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને તેમનો સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત હવે ગામડાઓમાં આવેલી ગ્રામ પંચાયતોમાં રેશન કાર્ડમાં નામ સુધારા વધારા આવકનો દાખલો જાતિનો દાખલો સહિત 22 જેટલી સુવિધાઓ લોકોને ઘરે બેઠા પોતાના ગામમાં આવેલી પંચાયતમાં જ મળી રહે તેમજ ગામડાઓના લોકોને તાલુકા કક્ષાની ઓફિસો સુધી લાંબા ન થવું પડે, લોકોની પરેશાનીઓ ઓછી થાય તેવા ઉમદા આશયથી ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત 22 પ્રકારની સેવાઓ ગ્રામ પંચાયતોને આપવામાં આવી છે. એફિડેવિટ કરવાની સત્તા નોટરી કે તાલુકા મેજિસ્ટ્રેટની હતી, તે હવે ગ્રામ પંચાયતોમાં તલાટીઓને અપાતા બાર એસોસિએશન વકીલો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. વડગામ બાર એસોસિએશન ઇન્ચાર્જ મામલતદાર હિતેશભાઈ પટેલને આવેદનપત્ર આપીને વડગામ બાર એસોસિએશનની રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવે તેમજ સરકાર દ્વારા તાત્કાલિક તલાટીઓને આપવામાં આવેલી એફિડેવિટની સત્તા પાછી ખેંચે તેવી માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા માંગ નહીં સંતોષાય તો બાર એસોસિએશન દ્વારા ગાંધી ચિંતા માર્ગે આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ડાકરવાડા ખાતે આવેલા ગુરુ મહારાજના મંદિરે ગઢ પોલીસ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ડાકરવાડા ખાતે આવેલા ગુરુ મહારાજના મંદિરે ગઢ પોલીસ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ગઢ પોલીસ દ્વારા ટાકરવાડા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ટાકરવાડા સરપંચ તેમજ દૂધ મંડળીના ચેરમેન રક્ષીભાઈ તથા સ્થાનિક આગેવાનો મોતીભાઈ તેમજ ગામના અગ્રણીઓ દ્વારા નશાબંધી અંગેના વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. ગામમાંથી નશાની બદી દૂર કરી સમગ્ર ગામને વ્યસન મુક્ત બનાવવા માટે ગામના આગેવાનો દ્વારા પોલીસને પૂરેપૂરો સહયોગ આપવા માટેની ખાતરી આપી હતી. તો ગઢ PSI SA ચૌધરી દ્વારા વ્યસન મુક્ત રહી પોતાના પરિવારને બચાવવા માટેના સૂચનો આપી અને નશા મુક્ત ગામ બનાવવા માટે પોલીસ દ્વારા સંપૂર્ણપણે સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. રમેશ પટેલ, બ્યુરો રિપોર્ટ, ગઢ. ડીસા પિલ્ડી રોડ પર આવેલા સોતમલા ગામના ગ્રામજનો અને પિલ્ડી પોલીસની મીટિંગ મળતા સોતમલા ગામને પોલીસ દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. ડીસા પિલ્ડી રોડ પર આવેલા સોતમલા ગામના ગ્રામજનો અને પિલ્ડી પોલીસની મીટિંગ મળતા સોતમલા ગામને પોલીસ દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધી જયંતિ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભીલડી પોલીસ મથકના PSI આશાબેન શાહ અને પોલીસ દ્વારા સોતમલા ગામમાં નશાબંધી સપ્તાહ ઉજવ્યો હતો. સોતમલા ગામ દ્વારા લોકડાઉનની સ્થિતિમાં ચુસ્ત પાલન
અને સમગ્ર પીલડી પોલીસ મથક વિસ્તારમાં સૌથી ઓછી ફરિયાદ સોતમલા ગામમાં રહેલી છે અને ગ્રામજનોની ઉત્કૃષ્ટ કામગીરીથી પ્રભાવિત થઈ પીલડી પોલીસ દ્વારા સમગ્ર ગામને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે અને સમગ્ર ગામને વ્યસનમુક્ત બનાવવાનો સંકલ્પ થયો છે ત્યારે સોતમલા ગામના આગેવાનો પીલડી પોલીસની પણ સરાહનીય કરી રહ્યા છે। આ બાબતે સોતમલા ગામના સરપંચે જણાવ્યું હતું કે મારા ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભીલડી પોલીસ મથકના એક પણ FIR થઈ નથી। ગામના લોકો જ ગામની સમસ્યાનું સમાધાન કરી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને સોતમલા ગામમાં ભીલડી પોલીસ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ગામને દત્તક લઈ સમગ્ર ગામ નશામુક્ત બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ પીલડી। સરકાર દ્વારા ખેડૂતોના પાકનો તેમને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે અનેક પાકોને ટેકાના ભાવે ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે। સરકાર દ્વારા ખેડૂતોના પાકનો તેમને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે અનેક પાકોને ટેકાના ભાવે ખરીદવાની શરૂઆત કરાઈ છે, જેમાં હવે સરકાર દ્વારા ખેડૂતોની બાજરી 2150 રૂપિયાના ભાવે ખરીદવામાં આવશે, જેને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે તે જાણવા અમારી ટીમ બનાસકાંઠાના પાલમપુરના રૂપપુરા ગામે પહોંચી, જ્યાં ખેડૂતોએ 2150 રૂપિયાના ભાવે 5 મણ બાજરી સરકાર ટેકાના ભાવે ખરીદશે, જેને લઈને ખુશી વ્યક્ત કરી અને સરકારનો આભાર માન્યો, પરંતુ તેઓએ નોંધણી પ્રક્રિયામાં સુધારો કરીને ખેડૂતો માટે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવે તેવી માંગ કરી, જેના કારણે ખેડૂતો પોતાના ઘરે બેઠા પોતાના મોબાઈલમાંથી જ ઓનલાઈન નોંધણી કરાવી શકે જેથી તેમનો સમય બચી શકે। તો બીજી બાજુ ખેડૂતોએ પણ માંગ કરી કે સરકાર દ્વારા બાજરી ખરીદી બાદ તેનું પેમેન્ટ ઝડપી આપવામાં આવે જેથી ખેડૂતોને ફાયદો થાય। બનાસકાંઠા જિલ્લામાં 90,000 હેક્ટરમાં બાજરીનું વાવેતર કરાયું છે, જેથી સરકાર દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ કરાતા જિલ્લાના અનેક ખેડૂતોને મોટો ફાયદો થશે। બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા। સરકારે જાહેરાત કરી છે 2150 રૂપિયા ક્વિન્ટલે બાજરી લેવામાં આવશે, ખૂબ સારી બાબત છે। ખેડૂતોના હિતની વાત કરી છે, સરકારનો સરાહનીય નિર્ણય છે અને આનાથી ખેડૂતોને સારો ભાવ મળશે, ખેડૂત પગભર બનશે, એના જલ્દીમાં જલ્દી નાણાં ચૂકવાઈ જાય અને એનું નોંધણી માટેની પ્રક્રિયા સરળ કરવામાં આવે એવી અમે સરકાર જોડે અપેક્ષા રાખીએ છીએ। ખેડૂત પોતાના ઘરે બેસી અને આઈ પોર્ટલ જેમ સરકારે બહાર પાડ્યું છે એ રીતના ખેડૂતે એવી એપ્લિકેશન બનાવી આપે ખેડૂતને કે જેથી ખેડૂતને ધક્કા ખાવા ન પડે અને પોતે જાતે જ નોંધણી કરાવી દે તો ખૂબ સરળ પ્રક્રિયા થાય અને એવી સરળ થશે તો ખેડૂતોને ફાયદો થશે, સરકારને પણ ફાયદો થશે, ખેડૂતો ખુશ રહેશે અને સારા ભાવ મળશે એટલે ખેડૂત પગભર બનશે। ખેડૂતે જે પ્રક્રિયા બનાવી છે આમ તો ખેડૂત માટે આ સારું પગલું ભરવામાં આવ્યું છે, પણ પ્રક્રિયા એવી હોવી જોઈએ કે ખેડૂત સરળતાથી પોતાના મોબાઈલથી એક એપ્લિકેશન એવી સરળ બનાવવામાં આવે કે પોતાની જાતે જ નોંધી શકે, કારણ કે આજે નોંધવામાં મોટામાં મોટી તકલીફ ખેડૂતને પડે છે અને નોંધવા માટે એને કોઈ ધક્કા ખાવા ન પડે ને પોતાની જાતે પોતાના ઘેરે જ બેઠા બેઠા આ એપ્લિકેશનથી નોંધ કરી શકે એવું હોવું જોઈએ એવું અમારું માનવું છે। લાખણી તાલુકાના મોટા કાપરામાં વિધવા મહિલા પર આધેડ વયના વ્યક્તિએ બળાત્કાર કુશળતા ચકચાર મચી ગઈ છે। બનાસકાંઠાના લાખણી તાલુકાના મોટા કાપરા ગામમાં એક વિધવા મહિલા પોતાના પુત્રો સાથે રહે છે અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે આ વિધવા મહિલા પર ગામના નેનાભાઈ પરમારની દાનત બગડતા મહિલાના ઘરે આવી આ યુવકે વિધવાને ધમકી આપી બળજબરીપૂર્વક બળાત્કાર ઘુસાર્યો અને જો કોઈને કહીશ તો તેના પુત્રને મારી નાખવાની ધમકી પણ આપી હતી। જો કે હેપતાઈ ગયેલી વિધવા મહિલા ગભરાઈ ગઈ અને શું કરવું તે સૂચતું ન હતું, ત્યારે આ બનાવ બાબતે મહિલા આખરે નજીકના સગાને વાત કરતા વિધવા મહિલાને હિંમત આપી ફરિયાદ આપવા ભીલડી પોલીસ મથકે લઈ ગયા અને પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાથી વાકેફ કરતા ભીલડી પોલીસે આરોપી નેનારામ પરમાર સામે બળાત્કાર અને ધમકીની ફરિયાદ નોંધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી। બનાસકાંઠામાં વધી રહેલા ગુન્હાખોરીના બનાવોને લઈને હાલ સમગ્ર જિલ્લાવાસીઓમાં ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે પોલીસનો ડર હવે ગુન્હાખોરી કરતા તત્વો સામે ન હોય તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા। થી વડગામ તાલુકા ખરીદ વેચાણ સંઘના 16 ડિરેક્ટરોની ચૂંટણી યોજવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। સહકારી અગ્રણી KP ચૌધરી, વર્તમાન ચેરમેન સરદારભાઈ ધુળિયાની પેનલના 13 સભ્યો બિનહરીફ થયા હતા અને 3 બેઠકો માટે 6 ઉમેદવારો મેદાનમાં હતા।
જન નંબર 9 સામાન્ય વિભાગ ઉમેદવાર શેમા જેગોડા રમેશભાઈ લાલજીભાઈ ચૌધરી રામજીભાઈ વડાગાંઠ રમેશભાઈ ધુડિયા દલસંગભાઈ જન નંબર 12માં નાના અને સીમાંત ખેડૂત વિભાગ ઉમેદવાર પટેલ વિજયભાઈ રૂપાવડ ભીખાભાઈ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો જેમાં વડગામ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી એસ ડી ગિલવા મામલતદાર હિતેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મતદાન તથા મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વિજયભાઈ રતુભાઈ પટેલ દલસંગભાઈ સરદારભાઈ ધુળિયા રમેશભાઈ લાલજીભાઈ જ્યાગોડા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ વડગામ બાર એસોસિએશન થરાદની અસાધારણ સભા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પત્રના અનુસંધાને બારના પ્રમુખ આર બી દેવીની અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ગુજરાત સરકારના પરિપત્રના આધારે તલાટીઓને નોટરી કરવાની સત્તા આપવાના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો તથા કાયદા મુજબ નોટરી LLB એડવોકેટ હોવા જરૂરી છે અને તેમની ઓછામાં ઓછી 7 કે 10 વર્ષની વકીલાતનો અનુભવ ફરજિયાત છે અને વકીલાતના અનેક કાયદાઓથી જાણકાર પણ હોવો જરૂરી છે આ પરિપત્ર રદ કરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો તેમજ તેને રદ કરવાની માગણી કરતું આવેદનપત્ર વીસી બોડાનાને આપવામાં આવ્યું હતું અશ્વિન ત્રિવેદી બ્યુરો રિપોર્ટ થરાદ બનાસકાંઠામાં સોલર પ્લાન્ટને લઈને ખેડૂતને નુકસાન થયું છે રાધા નેસડાથી ખીમાણા પાદરમાં ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોના ઊભા પાકમાં થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે ખેડૂતો સામે સોલર પેનલના કોન્ટ્રાક્ટરોની મનમાની સામે આવી છે ખેડૂતોના ઊભા પાકમાં પરવાનગી અને જાણ કર્યા વગર સોલર પેનલના થાંભલા ઊભા કરતા ભારે રોષ જોવા મળ્યો છે એક બાજુ ચોમાસાના પાકમાં નુકસાન તો બીજી બાજુ ઊભા પાકમાં સોલર પ્લાન્ટની કંપની નુકસાન કરી રહી છે ખેડૂતોને ધાક ધમકી આપી થાંભલાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે આ બાબતે ખેડૂતોએ થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે સોલર પ્લાન્ટને લઈને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોના ઊભા પાકમાં થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે ખેડૂતના ઊભા પાકમાં પરવાનગીને જાણ કર્યા વગર સોલર પેનલના થાંભલા ઊભા કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા ધાનેરા તાલુકા પંચાયતમાં માસ્ક વગર તલાટીઓ ફરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે મીટિંગ હોલમાં TDOની હાજરીમાં કર્મચારીઓ માસ્ક વગર નજરે પડ્યા હતા કોરોના સંક્રમણ હોવા છતાં તાલુકા પંચાયતના કર્મચારીઓ બેજવાબદાર હોવાનું સામે આવ્યું છે 30 જેટલા કર્મચારીઓ મીટિંગ હોલમાં હોવાનું વિડીયોમાં સામે આવ્યું છે COVID-19ના નિયમો બાબતે ઉઠ્યા તાલુકા પંચાયતના કર્મચારીઓ સામે અનેક સવાલ ધાનેરા તાલુકા પંચાયતમાં માસ્ક વગર તલાટીઓ ફરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે મીટિંગ હોલમાં TDOની હાજરીમાં કર્મચારીઓ માસ્ક વગર નજરે પડ્યા હતા કોરોનાનું સંક્રમણ હોવા છતાં તાલુકા પંચાયતના કર્મચારીઓ બેજવાબદાર રહીને તાલુકા પંચાયતમાં માસ્ક વગર તલાટીઓ ફરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે કિશોર તુવર બ્યુરો રિપોર્ટ ધાનેરા બાબર તાલુકાના ઉચ્ચનવાડા રેલવે સ્ટેશનના પાટા ઉપરથી પસાર થતી ગાયને રેલવેની ટક્કર લાગતા અંદાજે 50 મીટર પુલ નીચે ફેંકાઈ ગયાની જાણ બાબર સેવાકીય ગ્રુપને થતાં બાબર સેવાકીય ગ્રુપ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 3 થી 4 કલાક સુધી સતત મહેનત બાદ ગાય માતાને મોટા ટ્રકના ટાયર ઉપર ગાદી નાખી પીડિત ગાયને બાબર સેવાકીય ગ્રુપ અને ઉચ્ચનવાડા ટીમ દ્વારા ભાપર ગૌશાળામાં સારવાર અર્થે લાવવામાં આવી હતી બાબુ ચૌધરી બ્યુરો રિપોર્ટ ભાપર તો આ સાથે જ સમાચારોમાં આટલું જ વધુ મહત્વપૂર્ણ અને નવી અપડેટ્સ માટે આપ જોતા રહેશો ન્યૂઝ પોઈન્ટ ત્યાર સુધી રજા આપશો નમસ્કાર